ઉપલેટા પંથકમાં તેમજ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ સિઝનનો વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે, જે તમામ ખેડૂતો માટે ખૂબ જ સારા મોલની આશા જણાઈ હતી, જેના લીધે મોટા ભાગના ખેડૂતોએ કપાસના મોલ બાદ વધુ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલું હતું, જેથી ઉપલેટા પંથકમાં ઘઉંનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયાનું જણાયું છે. હાલ મોટા ભાગના ખેડૂતોના ઘઉં પૂરી રીતે તૈયાર થઈ નીકળવા આવ્યા છે, ત્યારે ખેડૂતો પોતાના ઘઉંને ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં આપવા માટે ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે, જેથી ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક જોવા મળી રહી છે. સારા ઘઉંનો ભાવ પણ હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે. સારી ક્વોલિટી ઘઉંના અંદાજે રૂપિયા 300 થી 325 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળે છે, તેવું માર્કેટિંગ યાર્ડમાં આપવા આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે. ગઢાણા ગામથી હું આવું છું, ખેડૂત છું, સિદ્ધરાજસિંહ મારું નામ છે. ઘઉંની માત્ર પ્રમાણમાં આવક સારી છે અને ભાવે સારા છે, 300 થી 325 સુધીનો ભાવ છે અને બજાર પણ બહુ સારી છે અને પૈસા એ ટાઈમે બધું આવી જાય છે. મારું નામ રાજ કોળાસરા, ઉપલેટા માર્કેટિંગના સેક્રેટરી છું. આ વર્ષે આપણે જોઈએ તો સારા એવા વરસાદ થયા છે. ઉપલેટા તાલુકાની અંદર 3 નદી આવે છે, ભાદર, વેણુ અને મોજ, જેને હિસાબે ઘઉંનું આ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. પુષ્કળ પ્રમાણમાં એટલે એટલા ઘઉંનું ઉત્પાદન થયું છે કે ઘઉંને ખેડૂતને ક્યાં વેચવા એનો એક પ્રશ્ન ઊભો થયો છે. જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંની આવક બહુ સારી એવી થઈ છે. અંદાજે દરરોજે 5,000 થી 5,500 મણ ઘઉં આવે છે અને 20 કિલોનો ભાવ 300 થી માંડી 325 સુધી ઘઉં વેચાય છે અને ઘઉંની વ્યવસ્થા પણ બહુ સારી છે. ઘઉં ખેડૂતને વેચાયા બાદ સીધો તરત કોલમાં વારો આવી જાય છે અને કોલ થયા બાદ ખેડૂતને સીધા જ રોકડા રૂપિયા હાથમાં આવી જાય છે, જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં વેચવાનો વધુ આગ્રહ રાખે છે અને સારી વ્યવસ્થાના હિસાબે ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડની અંદર વધુ આવે છે, જે હિસાબે ઘઉંની આવક સારી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.